અમદાવાદના ઓઢવ ઇન્દિરાનગર ઈડબ્લ્યુએસ આવાસ યોજનામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મામલે તંત્ર સફાળો જાગ્યું, જ્યાં દુકાનની વચ્ચે પિલર બનાવી દેવાયા હતા અને આ મામલે TV9 દ્વારા આવાસના અણઘડ આયોજનનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમજ છેતરપિંડીના આરોપી સાથે આવાસના લોકોને પોતાની વેદના પણ રજૂ કરી. ત્યારે આ મામલે AMC સ્ટેન્ડિંગ કમિટી બાદ હાઉસિંગ કમિટીમાં પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ. પાર્કિંગની જગ્યામાં દુકાન બનાવી દેવાતા મામલો વિવાદિત બન્યો, ત્યારે નિયમ વિરુદ્ધ પ્લાન પાસ કરાયાનું જણાશે તો અધિકારીઓ સામે પણ પગલાં લેવાશે. ખુદ મુખ્યપ્રધાને ઓઢવની આ આવાસ યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારે હાઉસિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે હું આવા અધિકારોને સસ્પેન્ડ કરવા માટેની ભલામણ કમિશનરને કરીશ. મારી પોતાની માંગણી છે કે જો તમે આવી રીતના કોઈ પણ પ્રોજેક્ટ પાસ ન થતા હોય અને એમ છતાં તમે રિવાઇઝ પ્લાન કરી અને એને રિવાઇઝ કર્યું હોય તો એ અધિકારીની જવાબદારી થઈને જવાબદારીમાં જઈને મુક્તિ આપવી જોઈએ. પાર્કિંગ હોય અને પાર્કિંગની જગ્યા બની ગઈ છે, હવે દુકાનોને આપણે એલોટમેન્ટ આપી દીધેલું છે, હવે એનો તો કોઈ આપણે ઓપ્શન નથી. એનો જવાબ તો DY MC શ્રી સોલંકી સાહેબ જ આપવાનો રહે અને એ ઝોનના એસ્ટેટ અધિકારી